અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વરસાદ. મેમકો મણિનગર વિસ્તારમાં 5 ઇંચ વરસાદ. ઓઢવ વિરાટનગર અને નિકોલમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ. રામોલ કઠવાડિયામાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર મેઘરાજા હિત વરસાવ્યું. દેવભૂમિ દ્વારિકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી અને મહેસાણામાં આજે મેઘરાજાએ સવારી કરી. રાજકોટના જેતપુર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. રાજ્યભરમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. સક્રિય વરસાદી સિસ્ટમને કારણે આગામી 5 દિવસ રાજ્યભરમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને કારણે એનડીઆરએફની ટીમ એક્શન મોડમાં આવી ગઈ. વલસાડ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. ગુજરાતમાં કોરોનાના 42 નવા કેસ સામે આવ્યા. કોરોનાથી એક પણ મોત નહીં. સારવાર બાદ 262 દર્દીને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી. ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહપ્રધાન અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ સાથે ખાતમુહૂર્ત કર્યું. બોપલ ખાતે 192 કરોડ 38 લાખના ખર્ચે તૈયાર થયેલા 9 વિવિધ પ્રકલ્પોને લોક ઉપયોગ માટે ખુલ્લા મુકાયા. અમિત શાહે ડાંગર પકવતા ખેડૂતોને રાહત આપતું નિવેદન આપ્યું. પાણીની અછત વગર ડાંગરનો પાક સુકાઈ રહ્યો હોવાની ફરિયાદ અંગે સ્પષ્ટતા કરતા શાહે કહ્યું કે કોઈ ખેડૂતે હવે ચિંતા કરવાની જરૂર નથી. રથયાત્રા પહેલા સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આરતીમાં ભાગ લીધો, ગજરાજના આશીર્વાદ લીધા અને ફળ ફળાદી પ્રસાદી પણ અર્પણ કરી. આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. જગતના નાથની યાત્રા પર રહેશે ડ્રોનથી નજર અને ભીડ કરનારા લોકો અને છત પર ભેગા થનારા જે પણ કોઈ લોકો હશે તેની વિરુદ્ધ પોલીસ કડક પગલાં ભરશે.